કેમ છો? મજામાં? જેમ કે તમે જાણો છો, તમારા માટે અવારનવાર નવા નવા વિડીયો છે લઈને આવતો રહું છું, અને અંગ્રેજી ભાષાને છે એ વધુ સરળતાથી સમજવા માટે ગ્રામરના ટોપિક છે ખાસ કરીને છે એના માટે છે વિડીયો બનાવતો રહું છું. તો આજે પણ છે એવા જ છે ગ્રામરના ટોપિક્સને છે આપણે આગળ વધારીએ, અને આજે છે એ શીખીશું આપણે કાળ. હવે કાળની થોડીક વાત કરું તો કાળના અમુક વિડીયો છે એ મેં અગાઉ છે મૂકેલા છે, કદાચ ન જોયા હોય તો છે એ યુટ્યુબ ચેનલ ઉપર છે દશનામ એજ્યુકેશન સર્ચ કરી અને તમે છે એ જોઈ શકો છો. તો આજે છે આપણે એ જ કાળના વિડીયોઝ છે એને જ છે આગળ વધારી. હું તમને છે પહેલાં જણાવી દઉં કે આપણે છે એ સાદા કાળ છે એના વિશેના વિડીયો છે મેં મૂકેલા છે, અને આજે છે એ આપણે ચાલુ કાળ છે એ શીખવાના છે. બરાબર છે? એટલે કે સાદા કાળ છે એ છે એ ત્રણે ત્રણ સાદા કાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ ત્રણે ત્રણ કાળ છે આપણે એના વિડીયો છે એ બનાવી નાખ્યા છે અને તમે છે કદાચ જોયેલા પણ હશે. તો આજે છે આપણે ચાલુ કાળના વિડીયો એ જ પ્રકારના છે એ જોવાના છીએ અને શીખવાના છીએ. અને મારો હેતુ એવો હોય છે કે તમે એકદમ સરળતાથી છે એ કાળ છે એ સમજાઈ જાય અને તમે એનો ઉપયોગ છે એ કરી શકો. તો ચાલો છે એ શરૂ કરીએ આપણે ચાલુ વર્તમાન કાળ. તો મિત્રો, ચાલુ વર્તમાન કાળ છે એ આપણે જોઈએ એ પહેલા થોડી છે એ ચાલુ કાળ વિશેની થી માહિતી લઈ લઈએ આપણે, કારણ કે આપણે છે સાદા કાળ છે શીખી ગયા છે. તો સાદા કાળની અંદર છે જે કઈ બાબતો શીખાતા એના જેવી જ બધી બાબતો હશે, પણ જે ચેન્જીસ સાદા કાળની અંદર અને છે એ ચાલુ કાળમાં તફાવત શું હોય છે, થોડો થોડો તફાવત હોય છે, તો એ છે ખાસ છે સમજવાનો. હવે આમ તો જોઈએ તો છે એ જેટલા પણ કાળ છે એમાંથી છે એ ચાલુ કાળ છે એકદમ સહેલા છે, અને બધા મોટાભાગના વિદ્યાર્થીઓને કે જે લોકો છે ટૂંકમાં ઇંગ્લિશ શીખે છે અંગ્રેજી શીખી રહ્યા છે એ લોકોને છે એ ચાલુ કાળ છે એ સરળ લાગે છે, પણ તફાવત છે એ સમજવો જરૂરી છે સાદા કાળ વચ્ચે અને ચાલુ કાળ વચ્ચે. બાકી છે એ શું થતું હોય મોટાભાગે કે આપણે છે જે જગ્યાએ સાદો વર્તમાન કાળ વપરાતો હોય એ જગ્યાએ પણ ચાલુ વર્તમાન કાળ વાપરતા હોય છે. તો આવું ન બને એટલા માટે થઈ અને સાદા કાળ અને ચાલુ કાળ વચ્ચેનો તફાવત છે જે એ ખાસ સમજવું જરૂરી છે. તો થોડી એની છે વાત કરી અને પછી છે આપણે કાળને છે એ આગળ વધારીએ. બરાબર છે? તો સાદા કાળની વાત કરીએ તો સાદા કાળમાં છે એ આપણે શીખતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે સાદા કાળ કોઈ પણ હોય તો એની અંદર છે એ ત્રણ બાબતો છે એ ખાસ મહત્વની હોય છે. કે કોઈ પણ વાક્ય આપણી સામે આવે છે અને આપણને ખબર પડે કે આમાં સાદો કાળ છે, તો સાદો કાળ છે તો પણ એમાં છે એ શું છે સાદા કાળની અંદર, સ્થિતિ અસ્તિત્વ, માલિકી કે ક્રિયા. હવે આ બધી બાબતો શું છે આગળના વિડીયોમાં તમને છે એ મેં જણાવી દીધું છે, એમાંથી છે કદાચ છે તમે વિડીયો ન જોયા હોય તો જોઈ લેશો તો સમજી જશે. બરાબર છે? પણ ટૂંકમાં સ્થિતિ અસ્તિત્વ, માલિકી અને ક્રિયા આવી બાબતો જે કંઈ હોય છે એ બધી સાદા કાળમાં માટે જ હોય છે. એટલે કે ચાલુ કાળ અને પૂર્ણ કાળ હવે જે આપણે શીખવાના છીએ આના પછી ચાલુ કાળ પછી આ બાબતોની અંદર છે એ આવું કંઈ પણ છે આવવાનું નથી. એટલે કે સ્થિતિ અસ્તિત્વ, માલિકી, ક્રિયા આવી કોઈ બાબત છે આની અંદર આવશે નહીં, કારણ કે છે એ આપણે જોઈએ તો આ છે આપણે કયો કાળ શીખીએ છીએ ત્યારે કન્ટિન્યુઅસ. બરાબર છે? એટલે કે ચાલુ. હવે છે એ તમે જ છે વિચારી લો કે સ્થિતિ અસ્તિત્વ કે માલિકી છે આ બાબતો ક્યારેય છે એ ચાલુ હોવાની નથી. ચાલુ શું હશે? માત્ર જે ક્રિયા હશે ને એ જ ચાલુ હશે. બરાબર છે? એટલે કે ક્રિયા હોય તો જ છે એ ક્રિયા છે એ ચાલુ હોઈ શકે. સ્થિતિ અસ્તિત્વ ક્યારે ચાલુ ન હોય, દાખલા તરીકે હું કહું મારા હાથમાં ચોક છે, હવે સ્થિતિ અસ્તિત્વ છે આ ક્યારે ચાલુ હોવાનું નથી. બરાબર છે? એટલે એકદમ સિમ્પલ છે સમજવું. તો આપણે છે હવે ચાલુ કાળ શીખવાના છીએ તો સ્થિતિ અસ્તિત્વ માલિકી આવું કંઈ આની અંદર આવવાનું નથી, માત્ર ને માત્ર દરેક વાક્યની અંદર ક્રિયા જશે. બરાબર છે? આ એક મગજમાં છે આપણે બેસાડી લઈશું કે ક્રિયાવાળા વાક્યો જ છે આપણે આની અંદર શીખવાના થશે. ચાલો હવે છે એ જોઈએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પ્રેઝન્ટ એટલે તો કે વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, અને ટેન્સ એટલે કાળ. બરાબર છે? તો આના ઉપરથી આ જે ટાઇટલ એને આપેલું છે આપણે એના ઉપરથી જ છે એનો ઉપયોગ છે આપણે મળી જાય. પ્રેઝન્ટ એટલે વર્તમાન, કન્ટિન્યુઅસ એટલે ચાલુ. એટલે કહેવાનો મતલબ એનો ઉપયોગ છે જો સમજવું હોય તો આટલું જ છે માત્ર સમજવાનું કે વર્તમાનની અંદર જે ક્રિયા ચાલુ છે, ખાસ સમજો, વર્તમાનની અંદર જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. એકદમ સરળ છે અને સિમ્પલ છે, બસ આટલું યાદ રાખવાનું છે આની અંદર કે વર્તમાન કાળમાં જે ક્રિયાઓ ચાલુ હશે
એ જ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાશે, બીજી કઈ છે ચાલુ વર્તમાન કાળ મોટા ભાગે વપરાશે નહીં। હવે સાદો કાળ તો એમાં શું તફાવત હતો, તો કે સાદા કાળમાં કેવું હતું તો કે દરરોજ થતી ક્રિયા દર્શાવવા માટે સાદો કાળ વપરાય, બરાબર છે। સાદો વર્તમાન કાળ જોઈએ તો આપણે ત્યારે વાત કરી હતી કે જે ક્રિયાઓ દરરોજ થાય છે એ ક્રિયા દર્શાવવા માટે છે એ ચાલુ વર્તમાન કાળ વપરાય, પરંતુ સોરી સાદો વર્તમાન કાળ વપરાય, પરંતુ જો એ જ ક્રિયા છે એ ચાલુ છે આવું દર્શાવવું હોય તો એના માટે ચાલુ વર્તમાન કાળ વાપરવો પડે, બરાબર છે। ઉદાહરણ લઈને સમજીએ એટલે છે આપણને એનો ઉપયોગ સમજીએ। દાખલા તરીકે સાદો વર્તમાન કાળ મને કીધું એમ કે દરરોજ થતી ક્રિયા, દરરોજ થતી ક્રિયા એટલે કેવી, દાખલા તરીકે હું દરરોજ શાળાએ જાઉં છું, બરાબર છે, તો આપણે શું કહેશું આપણે કે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, આ છે એ શું થયું, હું દરરોજ શાળાએ જાઉં છું, આ દરરોજ થતી ક્રિયા છે, એનો મતલબ કે આ સાદો વર્તમાન કાળ છે। પણ ચાલુ વર્તમાન કાળની અંદર છે શું હશે, તો કે આવી રીતના જે દરરોજ થતી ક્રિયા હશે એવું નહીં દર્શાવાયું હોય, એમાં છે એવું દર્શાવ્યું છે કે એ ક્રિયા ચાલુ છે। દાખલા તરીકે હું એમ કહું કે હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, તો આની અંદર છે શું છે, જો એ ક્રિયા છે એ ચાલુ છે, બરાબર છે, એટલે કે જે ક્રિયા છે એ ચાલુ દર્શાવાતી હોય એવામાં અંદર છે એ ચાલુ વર્તમાન કાળ છે વપરાય છે, બરાબર છે। તો આપણે એ વાત છે દર્શાવીએ તો શું થાય છે કે આર એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ નાઉ, હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, પહેલાં મેં એમ કીધું કે હું દરરોજ શાળાએ જાઉં છું, આમાં એમ કીધું કે હું અત્યારે શાળાએ જઈ રહ્યો છું, એટલે આટલો છે તફાવત છે બંનેની અંદર, આમાં છે સાદો કાળ છે આમાં છે ચાલુ કાળ છે, બરાબર છે। તો મિત્રો ચાલુ વર્તમાન કાળનો છે ઉપયોગ તો આપણે સમજી લીધો, હવે છે એ દરેક કાળમાં જે પ્રમાણે આપણે શીખતા હતા એ પ્રમાણે એનું કન્સ્ટ્રક્શન છે એ સમજીએ, એનું કન્સ્ટ્રક્શન છે એ કયા પ્રકારનું હોય છે। તો હવે લઈએ આપણે એનું કન્સ્ટ્રક્શન, તો કન્સ્ટ્રક્શનની અંદર છે એ શું હશે, તો કે જે વાક્ય રચના આપણે છે એ શીખ્યા છીએ એ જ પ્રકારની વાક્ય રચના છે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, બરાબર છે, એટલે કે પહેલાં છે એ સબ્જેક્ટ હશે પછી છે એ વર્બ હશે, વર્બની અંદર કાઉન્સમાં છે જે હશે એ મહત્વનું છે, એટલે કે ક્રિયાપદ છે ક્યુ આવ ચાલુ કાળની અંદર, તો ચાલુ કાળની અંદર છે એ ક્રિયાપદ છે એકદમ સરળ છે સિમ્પલ, કે આપણે છે એ બે બાબતો દર્શાવવાની છે, એક તો પ્રેઝન્ટ એટલે વર્તમાન દર્શાવવાનું છે અને બીજું કન્ટિન્યુ છે, બે બાબતો છે દર્શાવવાની છે। તો પ્રેઝન્ટ દર્શાવવા માટે છે એ એક સહાયકારક ક્રિયાપદ વાપરશું આપણે, અને કન્ટિન્યુ દર્શાવવા માટે ચાલુ કાળ માટે છે એ એક એક્શન વર્બ છે દર્શાવશું, બરાબર છે। તો પ્રેઝન્ટ દર્શાવવા માટે છે એ ટુ બી નું ક્રિયાપદ છે વાપરીએ આપણે એમ ઇઝ અથવા આર, આ છે એ ઇમ ઇઝ આર છે એ ટુ બી ના ક્રિયાપદ છે એ છે એ ચાલુ કાળ દર્શાવવા માટે વપરાય છે, બરાબર છે। ત્યારબાદ એના પછી પ્લસ કન્ટિન્યુ દર્શાવવા માટે શું, તો કે આઈએનજી વાળું રૂપ જેને આપણે વી ફોર છે એ તરીકે ઓળખીએ છીએ, એટલે કે કોઈ પણ ક્રિયા થતી હોય એની પાછળ છે એનો ક્રિયાપદ જે બને એની પાછળ આઈએનજી વાળું રૂપ મૂકી દેવાનું, એટલે આઈએનજી બની જશે, દાખલા તરીકે પ્લે હોય તો પ્લેઈંગ, ગો હોય તો ગોઈંગ, બરાબર છે, આઈએનજી લગાવી દેવાનું એટલે છે એ ક્રિયાપદ છે એ બની જશે, બરાબર, એટલે આ પ્રકારનું છે એ એનું છે વર્ક થશે, અને ત્યારબાદ છે એ જે પ્રમાણે હોય છે એમાં ઓબ્જેક્ટ પ્લસ અન્ય સબ, બરાબર છે, એટલે આવું એકદમ સિમ્પલ છે કન્સ્ટ્રક્શન છે, સબ્જેક્ટ વર્બ, વર્બની અંદર એમી જાર પ્લસ આઈએનજી વાળું રૂપ કૌંસ પૂરો ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ, બરાબર છે। હવે આ તો થયું કેવું, તો કે સિમ્પલ જે સિમ્પલ સેન્ટેન્સ છે જેને એફર્મેટિવ આપણે કહીએ છીએ એ પ્રકારનું વાક્ય, હવે આનું છે એ ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ બનાવવું હોય તો આપણે છે એ છેલ્લા કાળની અંદર આપણે વાત કહી હતી, વાત કહી હતી કે એ પ્રમાણે છે કરવાનું ક્રિયાપદને છે આગળ લઈ લ્યો, તો છે એ વાક્ય છે પ્રશ્નાર્થ બની જશે, અને આમાં છે જ્યારે પ્રથમ ક્રિયાપદ આવે એટલે કે સહાયકારક ક્રિયાપદ જે હોય છે એના પછી છે અહીંયા નોટ મૂકી દીધું, તો વાક્ય છે એ નકાર, એટલે એકદમ સહેલું છે, ઉદાહરણ લેશું ત્યારે આપણે સમજશું એટલે સરળતાથી આવડશે। હવે બીજું તો આપણે છે દરેક કાળની અંદર બે બે કન્સ્ટ્રક્શન લેવાની છે વાત કરી, તો આમાં પણ બે જ કન્સ્ટ્રક્શન લેશું આપણે, એક તો આ એફર્મેટિવ જે સિમ્પલ સેન્ટેન્સ હોય છે એસર્ટિવ એ વાક્ય, અને બીજું છે પેસિવ, એટલે કે પેસિવ હોય છે આ એક્ટિવ હોય છે, હવે છે એનું
પેસિવસ છે કન્સ્ટ્રક્શન આપણે જોઈએ તો પેસિવસ કન્સ્ટ્રક્શનમાં શું હોય ઓબ્જેક્ટ ને છે આગળ લીધેલો બરાબર છે એટલે ઓબ્જેક્ટ છે પહેલા હશે ત્યારબાદ વર્બ છે વર્બ ની અંદર તો આ છે તો એમ નામ જ લેવાનું ઇન ઇઝ આ પ્લસ ટુ બી ક્રિયા પદે ઉદાહરણ ઉમેરવું પડે એ ઉમેરા છે અહીંયા બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ અને પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અહીંયા શબ્દ બરાબર છે એટલે કે પેસિવસનું કન્સ્ટ્રક્શન છે જે બને છે એ આ કંઈક આ પ્રકારનું બને છે કે ઓબ્જેક્ટ છે આગળ આવી જાય છે વર્બ તરીકે છે એમિઝાર જે હોય છે એમને એમ જ રહે છે ટુ બી નું ક્રિયાપદ છે જે બિંગ છે એ વધારાનું ઉમેરાય છે કોઈ પણ કોઈ પણ કાળનું પેસિવસ કરીએ આપણે એટલે એની અંદર ટુ બી નું ક્રિયાપદ છે એ વધારાનું ઉમેરવું પડે છે અને એ ઉમેરાશે શું આમાં તો કે બિંગ ઉમેરાશે બરાબર છે બિંગ ઉમેરી ત્યારબાદ છે જે આઈએનજી વાળું રૂપ હતું આપણું એનું છે એ પાસ્ટ પાર્ટિસિપલ કરી નાખવાનું એટલે કે ભૂત કુદંત રૂપ કરી નાખવાનું અને ત્યારબાદ છે બાય મૂકવાનું પ્લસ સબ્જેક્ટ મૂકવાનું અને અન્ય શબ્દ મૂકવાનું બરાબર છે એટલે આ પ્રકારના છે એ ચાલુ કાળના છે એ બંને છે એ કન્સ્ટ્રક્શન છે આપણા હશે બીજું વિદ્યાર્થી મિત્રો કે ચાલુ કાળની અંદર છે અમુક કાળદર્શક શબ્દો પણ આવે છે જે છે એ ચાલુ કાળના વાક્યોની અંદર મોટાભાગે જોવા મળે છે તો એવા જે કંઈ શબ્દો છે એનું પણ આપણે છે એ થોડુંક નોંધ છે એ કરી લઈએ આશા રાખું છું કે તમે આગળ છે મેં જે કન્સ્ટ્રક્શન છે એ અહીંયા લખેલું હતું બોર્ડ ઉપર એ છે એ નોટ કર્યું હશે કારણ કે મેં અત્યારે કાઢી નાખ્યું છે બોર્ડ છે એ થોડી જગ્યા છે ઘટશે એટલા માટે તો અહીંયા છે આપણે અત્યારે છે એ જે એના શબ્દો છે કાળદર્શક શબ્દો એ છે એ હું લખું છું તમે નોટ કરી લેશો એના રિલેટેડ વર્ડ્સ કયા કયા છે તો એની અંદર છે એ સૌ પ્રથમ છે આવશે નાવ હવે અથવા તો અત્યારે આવો અર્થ છે કોઈ પણ માં છે નાવનો ઉપયોગ છે કરી શકીએ આપણે પછી એટ ધીસ ટાઈમ એટ ધીસ મોમેન્ટ આ સમયે આ ક્ષણે પછી અમુક પ્રકારના આજ્ઞા જેવા વાક્યો હોય છે અને એમાં છે ચાલુ કાળ દર્શાવવાનો થતો હોય તો એવા વાક્યોમાં આમ તો છે આજ્ઞા વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં હોય છે પણ આજ્ઞા દર્શક શબ્દો છે એ મૂકી અને પછી છે વાક્યને છે એ આગળ જતા છે બીજું વાક્ય જે આવતું હોય છે એને છે ચાલુ કાળ બનાવેલો હોય છે બરાબર છે એવા શબ્દો છે ક્યાં ક્યાં તો કે એમાં છે હવે લુક સી વોચ વગેરે વગેરે પછી લિસન આ બધા શબ્દો છે એનો ઉપયોગ છે આમ તો આજ્ઞાત વાક્ય થાય છે પણ એ આજ્ઞાત વાક્ય છે એ મૂક્યા પછી છે બીજું જે વાક્ય ચાલુ થતું હોય એ છે એ હંમેશા છે ચાલુ કાળમાં છે મોટા ભાગે જોવા મળતું હોય દાખલા તરીકે હું એમને હું તમને એમ કહું કે લિસન આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ તો જો લિસન આ શબ્દ છે એ આજ્ઞાત વાક્ય છે બરાબર છે પણ બીજું વાક્ય જે પાછળનું લઈ લો આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ હું તમને અંગ્રેજી શીખવી રહ્યો છું આ છે ચાલુ કાળમાંથી બરાબર છે એટલે આવી દર્શાવવા માટે પણ છે આ જે કઈ છે શબ્દો છે લુક સી વોચ આ બધા નોટ તો છે તમને ખબર જ છે જુઓ અને લિસન એટલે સાંભળો વગેરે શબ્દો છે એ બધા આના રિલેટેડ વર્ડ છે એટલે એનો ઉપયોગ છે આની અંદર છે આવી શકે હવે એના છે થોડા ઉદાહરણ લઈ અને છે વધારે સરળતાથી આપણે એને સમજીશું તો મિત્રો અહીંયા કેટલાક છે ઉદાહરણ લીધા છે મેં ચાલુ વર્તમાન કાળના અને આમ પણ છે એ અગાઉના વિડીયોની જેમ મેં તમને કીધેલું છે કે આપણે છે એ ટ્રાન્સલેશન છે એ કરતાં શીખવાના છે દરેક કાળની અંદર એટલે છે એ બધા ઉદાહરણો ગુજરાતીમાં લીધા છે આપણે એને છે એ ટ્રાન્સલેટ કરવાના છે ઇંગ્લિશમાં હવે બધામાં છે એ ચાલુ વર્તમાન કાળ છે અગાઉથી આપણે ખબર પડી જાય કારણ કે અત્યારે આપણે ચાલુ વર્તમાન કાળ શીખી રહ્યા છે એટલે બીજો કોઈ કાળ હોવાનો છે એ કોઈ સવાલ જ નથી બરાબર છે બાકી છે એ દરેક વાક્યને છે આપણે ઓળખી શકીએ અને છે એમાં કાળ કયો છે ઓળખી અને છે એ બનાવવું કેવી રીતના એ આગળ છે આપણે શીખીશું પણ અત્યારે છે એ
અગાઉથી આપણે ખબર પડી જશે કે આમાં બધામાં ચાલુ વર્તમાન કાળ જ છે, આપણે માત્ર છે એને ચાલુ વર્તમાન કાળ મુજબ છે એ ટ્રાન્સલેટ કરવાના છે, બરાબર છે? તો ચાલો જોઈએ એક વાક્યને. તો પહેલું વાક્ય છે, બાળકો મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા છે. હવે ક્રિયા શું છે એ છે પેલા ગોતી લઈશું આપણે. તો રમી રહ્યા છે આ ક્રિયા છે, બરાબર છે? દરેક વાક્યમાં આ જ કરવાનું છે આપણે. પેલા છે એ ક્રિયાપદ ગોતી લેવાનું, અને આમ પણ આમાં તો છે એ સરળ છે એકદમ, કારણ કે વાક્યમાં ક્રિયા હશે તો જ છે એ ચાલુ ક્રિયા થતી હોય. એટલે ચાલુ ક્રિયા છે એટલે છે એ સીધે સીધું ક્રિયાપદ ગોતી લેવાનું. તો ક્રિયાપદ છે આપણને મળી ગયું. હવે છે એ ક્રિયા કરનાર કોણ છે, રમી રહ્યા છે કોણ રમી રહ્યા છે? તો કે બાળકો. ત્રીજું, શું રમી રહ્યા છે? તો ક્રિકેટ. બધી વસ્તુ મળી ગઈ. હવે આ ત્રણ બાબતો સિવાય જે કંઈ મળે એ બધા અન્ય શબ્દો છે એને છેલ્લે દાવા દેવાના. આપણે અગાઉ છે એ વાત કરી છે એ પ્રમાણે. તો આપણા કન્સ્ટ્રક્શન મુજબ છે શું કરવાનું, પહેલાં છે એ સબ્જેક્ટ, બરાબર છે? એટલે વાક્યનો કર્તા, કર્તા પણ છે બાળકો, તો ચિલ્ડ્રન. ક્રિયાપદ, ત્યારબાદ ક્રિયાપદ. ક્રિયાપદમાં શું કીધું હતું આપણે, કાઉન્સમાં છે લખેલ છે એમિઝા પ્લસ આઈએનજી વાળું રૂપ. એમિઝારમાંથી કોઈ રકમ પણ છે તો ચિલ્ડ્રન સાથે એમિઝારમાં શું આવશે, આર આવશે, આપણને બધાને ખબર છે. તો ચિલ્ડ્રન આર. હવે ક્રિયા શું છે, રમી રહ્યા છે. તો રમવા માટે છે આપણી પાસે ક્રિયાપદ છે પ્લે, એના એનજી લગાવી દઈએ એટલે થઈ જશે પ્લેઇંગ. તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ. હવે શું રમી રહ્યા છે, તો ક્રિકેટ કરવાનું છે આપણું, ક્રિકેટ થશે. હવે અન્ય શબ્દો જે બાકી ગયો બધું છેલ્લે મૂકી દેવાનું હતું મેદાનમાં, તો ઇન ધ ગ્રાઉન્ડ. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. થઈ ગયું વાક્ય, એકદમ સરળ છે વાક્યને બનાવવું, બરાબર છે? બીજું વાક્ય જોઈએ. તો બીજા વાક્યમાં અત્યારે મારી બહેન ગીત ગાઈ રહી છે. હવે આમાં પણ છે એ જ પ્રમાણ કરવાનું, પેલા ક્રિયા છે એ ગોતી લાગતું. ક્રિયા શું છે, ગાઈ રહી છે, બરાબર છે? કોણ ગાઈ રહ્યું છે, તો કે મારી બહેન. અને શું ગાઈ રહી છે, તો કે ગીત. બધી વસ્તુ મળી ગઈ. આ બધું છે અન્ય શબ્દો છે અને છેલ્લે જવા દઉં કે લેટ્સ વાક્ય બનાવો. મારી બહેન, તો મારી સિસ્ટર. શું કરી રહી છે, તો ગીત ગાઈ રહી છે. તો મારી સિસ્ટરની સાથે ગીત આવે તો બીના ક્રિયાપદ તરીકે, અને ગાવું તો ગાવા માટે છે એ સિંગ છે, એના એન્જી લગાવી દઈએ એટલે થઈ જશે સિંગિંગ. માય સિસ્ટર ઇઝ સિંગિંગ. હવે શું ગાઈ રહી છે, તો કે ગીત, તો સોંગ. માય સિસ્ટર ઇઝ સિંગિંગ સોંગ. હવે ગીત તો ગાઈ રહી છે એમ કીધું, ખાલી ગીત ગાઈ રહી છે એમ કીધું છે. તો અહીંયા સોંગ છે એને તમારે આર્ટિકલ લગાવવું હોય તો લગાવી શકો, બરાબર છે? કારણ કે એક ગીત ગાઈ રહી છે ને, ત્યારે ઘણા બધા ગીત નહીં ગાતી. તો માય સિસ્ટર ઇઝ સિંગિંગ અ સોંગ. અને ક્યારે, તો કે અત્યારે. તો અત્યારે માટે છે મેં તમને કીધેલું છે કે તમે નાવ છે મૂકી શકો, હવે અથવા અત્યારે આવો છે કોઈ પણ અર્થ હોય તો નાવ છે એ મૂકી શકાય. માય સિસ્ટર ઇઝ સિંગિંગ અ સોંગ નાવ. હવે હું અમદાવાદ જઈ રહ્યો છું. હવે હવે તો અત્યારે, હવે આ બધા અર્થ છે એ સરખા જેવા છે. તો હું, આઈ, આઈ સાથે ટુ બી ક્રિયાપદ, એમ ક્રિયા શું છે, જઈ રહ્યો છું. તો જવા માટે છે ગો, એના એમ બી લગાવી દઉં ગોઈંગ. આઈ એમ ગોઈંગ. ક્યાં જઈ રહ્યો છે, તો અમદાવાદ. તો ટુ અહેમદાબાદ. અને હવે, હવે એટલે નાવ. થઈ ગયું વાક્ય. છેલ્લું, શું તમે લાઇબ્રેરીમાં છાપું વાંચી રહ્યા છો? આ વાક્યમાં થોડો શું છે ક્વેશ્ચનમાં, પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતના બનાવવું, તો કે પહેલા સિમ્પલ વાક્ય બનાવી નાખવાના એટલે પ્રશ્નાર્થ ઓટોમેટિક બની છે. તમે, તમે એટલે યુ. ક્રિયા, તો કે વાંચી રહ્યા છો. તો યુ સાથે છે આપણને ખબર છે શું આવે, આર, બરાબર છે? હવે યુ આર વાંચવું, તો વાંચવા માટે રીડિંગ. શું વાંચી રહ્યા છે,
तो के छाप तो न्यूज़पेपर अने क्या लाइब्रेरी में तो इन द लाइब्रेरी बराबर बाकी बहनों ने क्या जी अवश्य ही थोड़ा तफावत करवा फेरफार करवा शू तो वाक्य प्रश्न है तो प्रश्न वाक्य में एकदम सरल शू करवा तो के अँ थी चालू करो पेलू क्रियापद क्यों आए थे तो के आ रामे सहायकारक क्रियापद हुए पेलू बराबर तो एक क्रियापद ने छे की काढ़ी नाखो अने छे आगे ले लियो आर यू रीडिंग न्यूज़पेपर इन द लाइब्रेरी अँ क्वेश्चन मार्क के लिए थई गयो वाक्य प्रश्न એટલે એકદમ સરળ છે ચાલુ વર્તમાન કાળ બરાબર છે હવે આપણે છે થોડુંક આ જ વાક્ય છે આને છે એ પેસિવમાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે એટલે છે એ હવે છે આને આપણે વાક્યને પેસિવ કેવી રીતે બને એ છે જોવાનું છે તો એ પ્રમાણે છે વાક્યને પેસિવ છે કરીને જોઈએ આપણે તો પહેલું વાક્ય આપણું છે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ બરાબર છે આ વાક્ય છે ગુજરાતીમાં કાઢી નાખું છું એની જગ્યાએ આપણે પેસિવ વોઇસ છે બનાવીએ तो पैसिव से करवा માટે શું કરવાનું હતું કર્તાને અને કર્મને બેને બદલી નાખવાના તો કર્તા અને કર્મ છે એને બદલવા હોય તો શું કરવું પડે તો કે કર્મ શું હતોમાં ક્રિકેટ તો ક્રિકેટ ના આગળ લેવી ક્રિકેટ હવે ચિલ્ડ્રન સાથે આવ બરાબર છે પરંતુ ક્રિકેટ સાથે છે યાર આવશે નહીં કારણ કે ક્રિકેટ તો એજો પુરુષ એક પસંદ થાય એટલે એની સાથે શું આવી જાય is આર નું થઈ ગયું is બરાબર છે પ્લેઇંગ છે તો પ્લેઇંગ નું તો કે પ્લેઇંગ નું કરી નાખવાનું છે આપણે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ભૂતકૃતમ થયું તો શું થાય પ્લેઇંગ બરાબર છે તો ક્રિકેટ ઇઝ પ્લે હવે છે એક વસ્તુ આપણે ભૂલી ગયા પાછા કે આપણે ચાલુ કાળ બનાવવાનો છે તો ચાલુ કાળમાં છે આઈએનજી વાળું રૂપ તો ફરજિયાત હોય છે તો એ શું કરવાનું હોય તો કે ટુ બી નું ક્રિયાપદ વધારાનું ઉમેરવાનું હોય એટલે ટુ બી નું ક્રિયાપદ છે આપણે અહીં ઉમેરી દઈએ એની જગ્યાએ ડીન પ્લે બરાબર છે તો વાક્ય શું બનશે ક્રિકેટ ઇઝ બીંગ પ્લે ત્યારબાદ બાય પછી છે વાક્યનું કર કોણ છે તો કે ચિલ્ડ્રન અન્ય શબ્દો જે છે પાછળના એ એમના એમ પાછળ છે મૂકી દેવાના પછી ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય ચિલ્ડ્રન ઇન ધ ગ્રાઉન્ડ થઈ ગયું વાક્ય આવી રીતના છે એ ચાલુ કાળ છે બનાવી સોરી ચાલુ કાળનું છે એ પેસિવ વોઇસ છે કરી શકાય છે જે વાક્યનું છે એ પેસિવ વોઇસ કરી અને છે આપણે જોઈ લઈએ કે કેવી રીતના બને છે માય સિસ્ટર ઇઝ સિંગિંગ અ સોંગ નાઉ આ વાક્યનું પેસિવ વોઇસ છે કરવું હોય કેવી રીતના થાય તો એકદમ સરળ પહેલાની જેમ જ અ સોંગ સોંગ છે માય સિસ્ટર સાથે ઇઝ હતું એ સોંગ છે એ પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ઇઝ જ આવે તો માય સોંગ ઇઝ બીંગ સંગ હવે સંગ છે એ શેનું થયું તો કે સિંગ છે એનું ભૂતકૃતંત રૂપ થાય સંગ બરાબર છે એટલે મૂકો આપણે સંગ અ સોંગ ઇઝ બીંગ સંગ બાય માય સિસ્ટર અને આ થઈ ગયું છે ચાલુ વર્તમાન કાળના આ જે બીજું વાક્ય છે એનું પેસિવ વોઇસ બરાબર છે એટલે પેસિવ વોઇસ બનાવવું છે એકદમ સહેલું છે જો આપણને છે એ મગજમાં બેસે અને સરળતાથી છે એ સમજાઈ ગયું હોય તો જો તમને એમાં કંઈ ન સમજાય તો તમે મને કમેન્ટ કરીને છે એ કહી શકો છો તો એના વિશે છે એ વધારે માહિતી છે આપી શકું અને આમ પણ છે એ આ જે પેસિવ વોઇસનો ટોપિક છે એને આપણે અલગ રીતે છે એ શીખવાના છે કારણ કે ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર છે એ આ એક્ટિવ પેસિવનો ટોપિક છે એ અલગ છે એ પૂછાય છે ખાસ કરીને તો દરેક કાળનું છે એ પેસિવ વોઇસ કેવી રીતના કરવું એ સરળતાથી છે આપણે એમાં છે એ શીખશું અત્યારે તો માત્ર છે આપણે ખાસ છે એ કાળ શીખવાના છે કે ટ્રાન્સલેટ વાક્યને કેવી રીતના કરવું તો એ માટે છે એ આ બધા વિડીયો છે હું બનાવતો રહું છું કાળના અને દરેક પ્રકારના ગ્રામરના અલગ અલગ છે એ વિડીયો છે એ તમને મળતા રહેશે અને એ તમને મળતા રહીએ એના માટે તમારે કામ કરવું પડશે કે ચેનલને છે જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી તો મિત્રો અહીંયા થોડાક છે એ અન્ય ઉદાહરણો લીધેલા છે જે આપણે છે એ ચાર પાંચ ઉદાહરણ જોયા હતા એ સિવાયના વધારાના ઉદાહરણો છે થોડા લીધા છે ચાલુ વર્તમાન કાળના
तो आपणे एने सोल्व करी अने जे जोईए के कई रीतना छे एने ट्रांसलेट छे करी शकाय। दाखला तरीके पेलू एक्जाम्पल छे के अत्यारे मारी घड़ियाल रिपेर करी रह्यो छे। हवे आपणने खबर छे के आपणे जे एक ज रीते छे ई बधा एक्जाम्पल छे एने सोल्व करवाना छे। पहेला छे ई सब्जेक्ट, ત્યારબાદ વર્બ અને ઓબ્જેક્ટ, આ ત્રણ વસ્તુ છે એ મળી જશે આપણને, એટલે સેન્ટેન્સ છે આપણું બની જશે, બરાબર છે। તો આપણે છે એ આ સેન્ટેન્સને બનાવવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર છે એ વાક્યનો સબ્જેક્ટ છે તે માટે આપણી પાસે હી શબ્દ છે, બરાબર છે। ત્યારબાદ છે એ વર્બ જોઈએ તો વર્બ છે આની અંદર રિપેર કરી રહ્યો છે, આ છે એ વાક્યનું વર્બ છે। તો એ વર્બ છે લઈ લઈ વર્બ તરીકે છે રિપેર કરવું, તો એની સાથે છે ટુ બી નું એક ક્રિયાપદ છે મૂકવું પડશે અને એ છે ઈ સાથે આવશે ઇઝ રિપેર। તો રિપેર ને આપણને ખબર છે એ પ્રમાણે છે આપણે આઈએનજી લગાવવું પડશે એટલે થશે રિપેરિંગ, હી ઇઝ રિપેરિંગ। હવે વાક્યનું ઓબ્જેક્ટ શું રિપેર કરી રહ્યો છે, મારી ઘડિયાળ, તો માય વોચ, અને ત્યારબાદ છે અન્ય શબ્દ જે વધતા હોય એ, તો આની અંદર છે અન્ય શબ્દમાં આપણી પાસે છે અત્યારે, અત્યારે માટે આપણી પાસે થશે નાવ। તો આ રીતના છે એ વાક્યને છે એ બનાવી શકાશે। ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં છે એ તમે તમારી બુક બુકમાં શું લખી રહ્યા છો, આ પ્રકારનું સેન્ટેન્સ છે, બરાબર છે। તો તમે તમારી બુકમાં શું લખી રહ્યા છો વાક્ય છે એ ક્વેશ્ચન વાળું છે, પ્રશ્નાર્થ વાક્ય છે। તો પ્રશ્નાર્થ વાક્ય છે એ બનાવવા માટે આપણને ખબર છે કે વાક્યમાં જે ટુ બી નું ક્રિયાપદ હોય એને છે આગળ લઈ લઈએ આપણે, એટલે વાક્ય છે એ પ્રશ્નાર્થ બની જશે, બરાબર છે। તો પેલા સિમ્પલ સેન્ટેન્સ છે એ બનાવી અને જોઈએ આપણે કે તમે, તમે એટલે યુ, પછી તો કે શું લખી રહ્યા છો, આવું કીધું છે એટલે કે કર્મ આપેલું નથી એની અંદર, બરાબર છે, લખવાની ક્રિયા છે, તો યુ સાથે છે આવશે આર, અને લખવું તો લખવા માટે છે આપણી પાસે શબ્દ રાઇટિંગ, એના એનજી લગાવી દઈએ યુ આર રાઇટિંગ। હવે છે એ તમે લખી રહ્યા છો, આટલું થઈ ગયું। હવે વધારાના શબ્દોમાં શું છે, તો કે તમારી બુકમાં, તો ઇન યોર બુક, યુ આર રાઇટિંગ ઇન યોર બુક, આ રીતનું વાક્ય છે એ બનશે। આને છે એ પ્રશ્નાર્થ બનાવવું હોય તો એના માટે છે આપણે કીધું છે શું લખી રહ્યા છો, તો પહેલા તો છે એ પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરવું પડશે, તો કે આ આર છે એને કાઢી અને આગળ છે એ મૂકવું પડશે, તો આર યુ રાઇટિંગ ઇન યોર બુક વાક્ય છે એ પ્રશ્નાર્થ બની જશે। પરંતુ આમાં છે એ શું લખવાનું છે, તો એના માટે છે એ આપણે આગળ છે મૂકી દઈએ વોટ, તો વોટ આર યુ રાઇટિંગ ઇન યોર બુક, આ રીતના છે એ વાક્યને છે એ બનાવી શકાય, જેથી કરીને છે એ સીધો અર્થ છે એનો મળી રહેશે આપણને, બરાબર છે। તો આ રીતના છે એ વાક્યને બનાવશું। ત્યારબાદ છે એ ત્રીજું વાક્ય છે, એની અંદર કીધું છે શું અમિત તેના રૂમમાં નવલકથા વાંચી રહ્યો છે। હવે આમાં છે એ એવી રીતના કીધેલું છે કે શું અમિત તેના રૂમમાં નવલકથા વાંચી રહ્યો છે, તો એ દર્શાવવા માટે શું કરશું આપણે, તો કે વાક્યમાં શું આપેલું છે પણ શું છે એ વાક્યની શરૂઆતમાં છે, અને આપણે છે વાત કરેલી છે કે જો વાક્યની શરૂઆતમાં છે શું આપેલું હોય તો છે એ વાક્યને છે એ વોટથી બનાવવાની જરૂર રહેતી નથી, કારણ કે વાક્યને માત્ર પ્રશ્નાર્થ બનાવવા માટે છે એમાં શું મૂકેલું છે, બરાબર। તો આવું વાક્ય હોય અને એને છે જો પ્રશ્નાર્થ રીતે છે બનાવવું હોય, માત્ર છે ટુ બી નું ક્રિયાપદ છે આગળ મૂકી દેવામાં આવે, તો વાક્ય છે એ પ્રશ્નાર્થ છે એ બની જશે। તો અહીંયા પણ આપણે એ જ પ્રમાણે કરીએ, વાક્યનો કર્તા છે અમિત, અમિત તેના રૂમમાં નવલકથા વાંચી રહ્યો છે, ક્રિયા છે વાંચવાની, અમિત સાથે આવશે ઇઝ રીડિંગ, શું વાંચી રહ્યો છે, તો કે નવલકથા, તો એ નોવેલ, અને ક્યાં, તો કે તેના રૂમમાં, તો ઇન હિઝ રૂમ, બરાબર છે। આ રીતના બની ગયો, વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવાનું, તો કે ઇઝ છે એને કાઢીને આગળ મૂકી દેવાનું, તો ઇઝ અમિત રીડિંગ અ બુક
इन हिज रूम वाक्य प्रश्नार्थ तो आ रीतना बीजा वाक्य ने बनाई शकाश। त्यारबाद अंतिम वाक्य अंतिम वाक्य में कीधेल के शाटे वाँची रहा नहीं तो आ वाक्य में शू करवानु तो वाक्य प्रश्नार्थ पण छे नकार पण छे तो वाक्य ने पहला सीम्पल रीते बनाई लेवानु जेथी करीने छे सरलता से बनाई शकाय तो तेओ वाक्य नो करता छे तेओ तो तेओ माटे आप पास शब्द छे ते ते आर वाचू तो वाचवा माटे रीडिंग दे आर रीडिंग। हवे नकार बनावानुं छे तो नकार माटे छे शुं करवुं पड़े तो के आर पछी छे नोट मूकी दियो तो वाक्य नकार बनी जाय दे आर नोट रीडिंग। हवे आमां एम कीधुं छे शा माटे माटे आपणी पासे शब्द छे वाय वाय ने छे आगळ मूको आर छे एने छे ई काढी अने छे ई तेनी पहेला मूकी दी वाय आर दे नोट रीडिंग। आ रीतना छे वाक्य ने बनावी शकाय तो जे प्रमाणे छे आपणे कीधुं तुं एम के वाक्य में छे ई वर्ब छे ई महत्वनुं होय छे दरेक वाक्य नी अंदर वर्ब छे ई शुं छे ए छे ई मळी जशे आपणने तो वाक्य छे ई सरळताथी बनावी शकाय। दाखला तरीके आ बीजुं वाक्य तो एमां छे लखी रह्या छे त्रीजामां छे ई वाँची रह्या छे आमां छे ई वाँची रह्या नथी आ छे ई बधा वर्ब हता बराबर छे एटले वर्ब छे ई जो आपणने मळी जाय तो वाक्यने सरळताथी आपणे बनावी शकीए। तो मित्रों आशा राखू छू के आपने आ वीडियो गमो हे जो वीडियो गमो हो तो वीडियो ने लाइक करने भूलशो नहीं चेनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लियो बाजू में बेल आइकन हे एने दबाव जेथी करीने दरेक वीडियो छे मारा तमने छे मळता रहे नोटिफिकेशन छे तमने मळतुं रहे। वधुमां वधु वीडियो ने छे शेर करो